કચ્છમાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત રોડ રસ્તાના રિપેરિંગ યુદ્ધના ધોરણે ચાલતી કામગીરી. માર્ગ અને મકાન રાજ્ય અને પંચાયતના કુલ 44 રસ્તાને યુદ્ધના ધોરણે રિપેરિંગ કરાયા. કચ્છમાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓને તત્કાલ અસરથી પૂર્વવત કરવા માટે માર્ગ મકાન રાજ્ય તેમજ પંચાયત વિભાગ દ્વારા ખડે પગે રહીને કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છમાં માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કુલ 25 રસ્તાઓને ભારે વરસાદથી નુકસાન પહોંચ્યું હતું. જોકે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા 17 રસ્તાઓને યોજના ધોરણે રાત દિવસ કામગીરી કરીને શરૂ કરવામાં આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગના 8 રસ્તાઓ વોટર ઓવરટોપિંગના લીધે બંધ છે, જેને વરસાદી પાણી ઓસરી ગયા બાદ તુરંત શરૂ કરવા માટેની તમામ તૈયારીઓ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જે પણ રસ્તાઓ બંધ છે ત્યાં વૈકલ્પિક રસ્તાઓ ખુલ્લા હોવાથી ગામડાઓ જિલ્લાના મુખ્ય માર્ગો સાથે કનેક્ટ છે. ભારે વરસાદની પરિસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના કચ્છમાં આવેલા કુલ 75 રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું અને તે બંધ થયા હતા. જોકે અવિરત કામગીરી કરીને પંચાયત વિભાગે 47 રસ્તાઓને રિપેર કર્યા છે, જેથી વાહન વ્યવહાર શરૂ થયો છે. માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 28 રસ્તાઓ બંધ છે, જેને પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે. મોટાભાગના રસ્તાઓ વોટર ઓવરટોપિંગના લીધે બંધ છે, પણ કોઈપણ ગામ સંપર્ક વિહોણું રહે નહીં તે માટે વૈકલ્પિક રસ્તાઓ નાગરિકો માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત નેશનલ હાઈવે વિભાગનો પણ એક રસ્તો પાણીનો ભારે પ્રવાહ પસાર થવાને લીધે બંધ છે. પાણી ઓસરી ગયા બાદ તેને પણ પૂર્વવત કરીને જાહેર જનતા માટે ખોલવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને પંચાયત દ્વારા 10-10 ટીમ બનાવીને નાયબ કાર્યપાલક ઇજનેર મદદનીશ ઇજનેરોને ફરજ સોંપવામાં આવી છે. આમ ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ અને નારા પુલિયાઓને જીસીબી મશીન, ડમ્પર, ટ્રેક્ટર, હિટાચી, લોડર જેવા સાધનોથી મેટલ કામગીરી કરીને પૂર્વવત કરવામાં આવી રહ્યા છે. હાલે આપણે ગઢશીશા નરેડી મોથાણા રોડ પર ઉભા છીએ, જ્યાં બંને બોક્સ પ્લોટના એપ્રોચ આપ જોઈ શકો છો ધોવાઈ ગયેલા છે. વરસાદ અહીંયા ઘણો અતિ ભારે વરસાદ પડ્યો છે, જેથી અહીંયા નુકસાન પણ આપણા આ તાલુકામાં ઘણું છે. પરંતુ સરકારશ્રી અને માર્ગ અને વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવાની સૂચના અન્વયે અમે લોકોએ તાત્કાલિક બધા જ રસ્તાઓ મોટે ભાગે રિપેર થઈ ગયા છે અને અત્યારે આજની પરિસ્થિતિ કોઈપણ ગામ સંપર્ક વિહોણો નથી. એ લોકોને કોઈને કોઈ એપ્રોચ તો અમે તાત્કાલિક ધોરણે ચાલુ કરી દીધા છે. હાલે આજની સ્થિતિએ જોઈએ તો આપણા 8 રસ્તાઓ બંધ છે, જેમાંથી 5 સ્ટેટ હાઈવે છે અને 3 અન્ય માર્ગોમાં આવે છે. અને જે પણ પાણી અત્યારે થોડું ઓવરટોપિંગ વધારે થઈ રહ્યું છે, જે પાણી ઓવરટોપિંગ થઈ હતી આપણે આવતીકાલે બધા જ રસ્તાઓ સાત સુધીમાં ચાલુ બધા જ કરી દઈએ.